નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ જમીનમાં સુરંગ ખોદી એચએમપીએલની મુદ્રા પટીડા પેટ્રોલિયમ પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થતી શોધી કાઢી ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવતી એલસીબી. પાટણ બાતમીદારથી મળતા માહિતીની તપાસ કરું વાત શ્રી બિપિનભાઈ વજુભાઈ એલસીબી પાટણ તથા ગણપતસિંહ રમુજી ડ્રાઈવર એલસીબી પાટણનાઓને મળેલ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતી ચોરીની બાતમી હકીકત આધારે શ્રી એબી ભટ્ટ એલસીબી પાટણ તથા શ્રી દશરથજી છગુજી એએસઆઈ પાટણનાઓની સાયબર સેલની ટીમ મદદથી હાઈવે વિસ્તારના લોકેશન ટ્રેસિંગ કરાવી એક શંકાસ્પદ વ્યક્તિ મલેક અશરફ ખાન ઈસફ ખાન રહે વારાહીવાડાની ઝડપી પૂછપરછ દરમિયાન સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો, જેમાં અમદાવાદ અને ભાવનગરથી સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં 1,70,000 રોકડ, 40,000 લીટર ક્રૂડ ઓઇલ, 2 ઓઇલ ટેન્કર, 9 નંગ મોબાઈલ હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. ધર્મેશ સત્યની સાથે. ઓકે સર. સાંતલપુર તાલુકાના બામરોલી વિલેજ ખાતે તારીખ 20/8/2021 રોજ એલસીબી ટીમને સૂચના મળી હતી કે ત્યાં કેટલાક તત્વોએ એચપીસીએલની પાઇપલાઇનમાં પંક્ચર કરી અને તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરવા માટેનું કાતરું થયેલ છે. તે બાબતની જાણકારી મળતા એ લોકોએ તે વિસ્તારમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લોકલ પોલીસ અને એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા આ ઓપરેશનમાં બામરોલી વિલેજ ખાતે એક નવી બનેલી હોટલને આઈડેન્ટિફાઈ કરવામાં આવી. આ હોટલની પાછળમાં જઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં ખબર પડી કે ત્યાં એક 10 ફૂટ ઊંડો ખાડો છે. આ 10 ફૂટ ઊંડા ખાડામાં જે એને વધુ તપાસ કરતા તેમાં એક 150 ફૂટ ઊંડી લાંબી ટનલ હતી. એ ટનલ જે છે તે હિન્દુસ્તાન મિત્તલ પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળની હતી. એ પાઇપલાઇનમાં પંક્ચર કરીને વાલ ફિટ કરવામાં આવેલા હતા. આગળ તપાસ કરતા એફઆઈઆર જે દાખલ કરવામાં આવ્યો તેમાં જે જમીન માલિક છે એ રેમુભા માલિક કરીને તેને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તેણે કીધું કે આ જગ્યા જે છે એ અમૃત પટેલ નામના શખ્સ કે જે ચાણસમાં ખાતે રહે છે તેણે ભાડા ધરાવતી લીધેલી છે. આ પ્રમાણે એ બંનેની વિરુદ્ધ દાખલ કરવામાં આવી. ત્યારબાદ આ બંનેની વધારે પૂછપરછ કરતાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્તુની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે તે હાલમાં અકબર અલી કરીને છે. તે મહેસાણાની અંદર એસટી ડ્રાઈવર છે. એસટી ડ્રાઈવરને પકડવામાં આવે છે. જ્યારે વધારે પૂછપરછ કરવામાં ત્યારે ખબર પડે છે કે જે રેમુભા મલિક છે તેનો ભત્રીજો છે તે એસટી ડ્રાઈવર છે. આ બંને ભેગા મળી અને પ્લાન કરેલો હતો કે આ વિસ્તારમાં આવતી પાઇપલાઇનમાં પંક્ચર કરવું છે. વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે અકબર અલી છે તેણે આ વસ્તુ માટે ચાણસ્માના તાકોદીમાં રહેતા જાઉલ સોલંકી કરીને છે તેનો કોન્ટેક્ટ કર્યો હતો. અને જાઉલની પાસે 2 માણસો હતા જેનું નામ છે મોશીન અને અશરફ ખાન. એ બંને એના સાગીત હતા કે જે લોકો ભેગા મળીને પંક્ચર કરી. આ પંક્ચર માટે જે મેઇન ટેકનિકલ માણસની જરૂર હતી એ ટેકનિકલ માણસ અમદાવાદનો છે, જેનું નામ છે લતીફ ઉર્ફે બક્કો સાબુદ્દીન સોલંકી. તેનો કોન્ટેક્ટ થાય છે અને તે લોકો ભેગા મળી અને આ ઘટનાને અંજામ આપે. ત્યારબાદ મેઇન વ્યક્તિ એટલે કે જાઉલ જે છે એ આ માલને વેચવા માટે કોન્ટેક કરે છે અને એના માટે તેના કોન્ટેકમાં રહેલા વસીમ ઘાંચી અને રાજુ ડાંગરનો કોન્ટેક થાય છે. તેઓ દ્વારા આ માલને આગળ વેચવામાં આવે છે. જે વ્યક્તિને માલ વેચવામાં આવે છે તેનું નામ છે માનસંગ નારુભા ગોહિલ, જેઓ સુરેન્દ્રનગર ખાતેના છે. આ માનસંગ દ્વારા આ જગ્યાને 2 અલગ અલગ જગ્યાએ માલ વેચવામાં આવે છે. એક જગ્યા છે જે ભાવનગર ખાતે માલને વેચવામાં આવે છે અને એક માલ જે છે તે અમદાવાદ ખાતે વેચવામાં આવે છે. સેજપાલ ઠક્કર દ્વારા આ માલને મોહમ્મદ વાહિદ મોહમ્મદ સાહિદ શેખ અમદાવાદને વેચવામાં આવે છે અને આઝાદ અલી મંદે અલી ઉજાણીને ભાવનગર ખાતે વેચવામાં આવે છે. પોલીસે આ સમગ્ર તપાસ દરમિયાન હાલમાં 8 જેટલા આરોપીની અટક કરેલી છે. એ ઉપરાંત પોલીસે આની અંદર 6 જેટલા આરોપી છે જેને હજી પકડવાના બાકી છે તેમના નામો લીધી ખોલેલા છે. આ સિવાય પોલીસે અત્યાર સુધીમાં જે ચોરીમાં ગયેલ ક્રૂડ ઓઇલ હતો એ તમામે તમામ ક્રૂડ ઓઇલ એટલે કે 40,000 લીટર ક્રૂડ ઓઇલને રિકવર કરેલો છે. એ સિવાય 1,70,000 રૂપિયા રોકડા રિકવર કરેલા છે, 2 ટેન્કર રિકવર થયેલા છે અને મોબાઈલ છે 9 નંગ એ બી રિકવર થયેલા છે. સમગ્ર કોપાટર છે તે 8 મહિના જૂનો છે, પરંતુ આરોપીની પૂછપરછ ખાતે ખબર પડી કે 20 તારીખે ગુનો થયો છે, પરંતુ 17 અને 18 તારીખે એ લોકોએ 2 ટેન્કર કાઢેલા હતા. એટલે કે એકચ્યુઅલ પંક્ચર 17 તારીખથી સ્ટાર્ટ કર્યું છે
અને 18 તારીખે બે પંક્ચર નીકળેલા છે. એ લોકોએ એ ઉપરાંત ટેસ્ટિંગ માટે 16મી તારીખે બી એ લોકોએ ટેસ્ટિંગ કરેલું હતું. આમ 17 તારીખે અને 18 તારીખે મેં એમના પંક્ચર થયેલા હતા, પરંતુ કંપનીમાં બી એલાર્મ સિસ્ટમથી જનરેટ થયું હતું.